અત્યારે બહાર તો જન્માષ્ટમીની જોરો શોરોથી ઉજવણી ચાલી રહી છે મેઘાબેન, એટલે તમારા ત્યાં આવી જ રીતે જન્માષ્ટમી સેલિબ્રેટ થાય છે? હા, અમારે અહીંયા ઘડી આવી જ રીતે બધા ભેગા થઈને ફ્લેટના અને અમારા સોસાયટીના બધા ભેગા થઈને એક સાથે અમે આવી રીતે જન્માષ્ટમીનું સેલિબ્રેશન કરતા હોઈએ છીએ. હા, મજા આવે નહીં યાર આવી રીતે સેલિબ્રેશન થતું હોય તો? હા, બહુ જ મજા આવે. એક ફેસ્ટિવલ હોય કોઈ પણ એટલે આપણને મજા જ આવે બધાને, એમાંય બધા ભેગા થઈને કરીએ તો વધારે મજા આવે. હા, એ પોઈન્ટ છે, બધા ભેગા થઈને હળી મળીને આમ કોઈ પણ ફેસ્ટિવલ એન્જોય કરીને તેની મજા ડબલ થઈ જતી હોય છે. ચલો હવે આપણે રેસિપી કઈ બનાવવાના છે એ પણ કહી દો ને. આજે આપણે સંદેશ પુડિંગ બનાવી રહ્યા છે અને એ આપણે ફાસ્ટમાં પણ બનાવી શકીએ એ ટાઈપની રેસિપી છે. એટલે આજે જેવું જન્માષ્ટમી છે તો એમાં જે બધા ફાસ્ટ રાખે છે તો એ લોકો માટે એક અલગ ટાઈપની ડિશ રહેશે. ઓકે, ઠીક છે, તો તેના માટે સામગ્રી કઈ જોઈશે એ પણ જણાવી દો. હા, શ્યોર. ક્રમ્બલ કરેલા પનીર છે, ફ્રેશ ક્રીમ છે, શુગર છે, મિલ્ક પાવડર છે, લેમન ઝેસ્ટ છે એટલે જે આપણે લીંબુની છાલ આપણે છીણીને લઈએ છીએ એ છે, અને ટોપિંગ આપણે એક સિરપ બનાવવાનો છે એટલા માટે, અને એના ટોપિંગ માટે પછી ફ્રૂટ્સ લીધા છે અને સેફરન છે. ઓકે ફાઈન, તો ચલો હવે રેસીપી બનાવવાની ઝટપટથી શરૂઆત કરીએ આપણે. ચલો, સૌપ્રથમ શું કરીશું? પહેલાં આપણે પનીર લઈ લઈશું એક બાઉલમાં. ઓલમોસ્ટ 4 મોટા સ્પૂન આપણે જે કહીએ એ આપણે પનીર લઈ રહ્યા છે. એની સાથે આપણે 2 સ્પૂન ક્રીમ લઈશું અને ઓલમોસ્ટ 1 ટીસ્પૂન જેટલો મિલ્ક પાવડર. આમ તો સંદેશ એક બેંગોલી રેસીપી છે ને, બેંગોલી સ્વીટ છે. હા, બેંગોલી સ્વીટ છે, પણ આમાં એક અલગથી તમને બેંગોલી ડિશ છે જે નોર્મલી આપણે, અને આ પુડિંગના ફોર્મમાં છે એટલે જે આપણે ફ્રીઝમાં નોર્મલી કરતા હોય છે, પણ આને સ્ટીમ કરીને પછી કૂલ કરીને કરવાનું છે એટલે થોડુંક આમાં ટ્વિસ્ટ છે. અચ્છા, સ્ટીમ કરીને પછી કૂલ કરીએ? હા, અને આપણે સ્ટીમિંગ કરીને અને પછી એને એટલે મોલ્ડ્સમાં આપણે મૂકીને આપણે સ્ટીમ કરીશું અને એને પછી પાછું પુડિંગના માટે એટલે ફ્રીઝરમાં ચિલ થાય એના પછી આપણે સર્વ કરીએ છીએ. ઓકે, નાઇસ, એક અલગ મેથડ છે થોડી. હા, થોડુંક